સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે આવેલ શ્રી મહાકાલી મંદિર ખાતે આઠમની આરતી યોજાઈ. હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજના કતપુર ખાતે આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે આઠમની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આઠમને લઈને મંદિર ખાતે વહેલી સવારથી જ માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી. તો રાત્રિના આરતીમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આઠમની આરતીનો લાભ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર વ્યવસ્થાપક કમિટી તથા મંદિરના પૂજારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા જેડેશીવી પ્રાંતિજ. મારું નામ મયુરભાઈ ગોસ્વામી છે. હું આ મંદિરનો પૂજારી છું. મને માતાજી પ્રત્યે બહુ જ આસ્થા અને વિશ્વાસ છે. માતાજી બધાના ધારા કામ પૂરા કરે છે અને હવના કામ કોઈ દિવસ એવા પૂરા નથી થયા કે એવું બન્યું નથી કોઈ દિવસ. તો બધાના ધારા કામ પૂરા થાય છે અને માતાજી પર મને બહુ જ વિશ્વાસ છે અને માતાજી બધાની આસ્થા પૂરી કરે છે અને બધાની પૂરી કરતા રહેશે અને બધાને સારું કરશે માતાજી. કતપુર ગામના તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કતપુર ગામમાં એક ભવ્ય માતાજીનો પ્રસંગ ઉજવાય છે ચૈત્ર મહિનાની નવરાત્રિએ અને એક આસો મહિનાની નવરાત્રિએ. આ બે દિવસમાં આઠમના દિવસે માતાજી જે મહાકાળી માં છે એમનો ખૂબ જ એટલું મહત્ત્વ છે કે એની આજુબાજુના કતપુર ગામના આજુબાજુના લીમલા છે, કમાલપુર છે, પ્રાંતિજ છે અને છેક ગાંધીનગરથી પણ અહીંયા માતાજીની એક સામાન્ય ખાલી દર્શન કરવાની પણ જો કોઈ બાધા રાખે છે તો પણ એની પૂર્ણ થાય છે. 30 વર્ષથી મારા લગ્ન થયે 30 વર્ષ થયા. આ 31મું વર્ષ બેઠું પણ ત્યાર પછી હું ખાલી 2 રવિવાર ભરવાની કે માતાજીનો દીકરો એ પણ મારી પોતાની 20 જણના 10-10 વર્ષે માતાજીએ દીકરા આપ્યા છે. દીકરી અને દીકરો સરખા જ છે પણ 10 વર્ષે એમના દીકરા જ આપ્યા છે. મેં ખાલી દર્શનની જ બાધા રાખી હતી અને ખૂબ જ માતાજીનો એટલો ભવ્ય તહેવાર ઉજવાય છે આઠમના દિવસે તો ખૂબ જ, અને આજુબાજુના લોકો ખૂબ જ માનતા. સામાન્ય દર્શનની જ બાધા રાખે તો પણ માતાજીનો આ અવસર સરસ રીતના ઉજવાય છે. બોલો મહાકાળી માત કી જય, યોગણ્ય માત કી જય, બ્રહ્માની માત કી જય. સૌથી પહેલાં આજુબાજુના ગ્રામજનો ભાઈઓ બહેનો, કતપુરને મહાકાળના ચોકમાં પધારેલ છો તો આપનું ગ્રામજનો ટ્રસ્ટીઓ દ્વારા અને મયુરભાઈ મહારાજ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા મહાકાળીનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જાય છે, એ ક્યારેય પાછી પાણી થતી નથી. એક દંતકથા હું જાણું છું પહેલાં કે આ મહાકાળી માતાજીને કતપુરના વડીલો જ્યારે ગામમાં પધરામણી કરવાની હતી ત્યારે માતાજીની ઈચ્છા ન હતી, એ મંદિરો જરાશય કરી નાખ્યા કે માતાજીના પ્રગટ થવું હતું અને એ જ જગ્યા પર મહાકાળી પ્રગટ થયા. આજુબાજુના વિસ્તારમાં તમે જુઓ, શનિવારે અમારા મયુરભાઈ મહારાજ સાડી ચેર આવે, રવિવારે તે બીજા શનિવાર ઉતરે, પૂનમના આગલા દિવસે સાડી ચડાવવામાં આવે. અહીં પણ કોઈ જાતનું લાટ લોપ કશું છે નહીં. મુખ્ય ભાગ અમારા મયુરભાઈ મહારાજનો છે. અમે તો ટ્રસ્ટીઓ શનિ રવિ અને 15 દિવસ પહેલાં હાજર આગળ રહીએ, પરંતુ મુખ્ય ફાળો મયુરભાઈ મહારાજનો છે. અહીંયા દરેક માતાજી ભક્તોને એમની ઈચ્છા પૂરી કરે અને દિન પ્રતિદિનનું મહત્ત્વ વધતું જાય. તમારા સાથ અને સહકારની જરૂર છે. અહીંયા તમારી પાસે પૈસા કે કોઈ વસ્તુ માગવામાં આવતી નથી. આ મહાકાળીનો તમે જે દાખલો આજુબાજુ જાણે હશે કે અહીંયા 3 વખત આ તિજોરી તૂરવામાં આવી પણ તાકાત નથી કે પગથી ઉતરી શકે, કેમ? મહાકાળી જાગૃત છે. બીજું બેન, તમે ભાઈઓ બહેનો, તમે પ્રોતિસથી આવો, અમદાવાદથી આવો, મહાકાળીના નામથી આવો, રસ્તામાં તમને ચોર ડાકો ભૂત પલેત નહીં આવે. કેમ?
તો માકાળી નો ચમત્કાર છે. તમે માકાળ નામથી નીકળ્યા રાતની એક વાગે એને ઘેર પોકાડવાની જવાબદારી મારી માકાળીની છે, જોગણીની છે, બ્રહ્માની છે. દર વર્ષે માતાજીના રવિવાર આરતી થાય છે, મંગળવાર થાય, પૂર્ણિમા થાય, અને આ નવ દિવસ નવે નવ ચૈત્રની નવરાત્રિઓ આસો મહિના નવરાત્રિઓ અને આઠમ એનું મહત્વ છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ માકાળી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ ને ભરોસો રાખે છે. આમ તમે માનો તો માકાળી મૂર્તિ એ પથ્થરની છે, કાચની છે, કાગળની છે, પણ એ પાંચ વ્યક્તિએ ગામ જીવનમાં પ્રાણ પૂર્યા, શ્રદ્ધાને વિશ્વાસ મૂક્યો, એ શ્રદ્ધાને વિશ્વાસ તમારું કામ કરે છે. આ મયુરભાઈ આજથી વર્ષો પહેલાં અમે ગણીએ તો મયુરભાઈ પાસે દીવો કરવા ઘી નહોતું. પગારની વાત કરજો મહારતી કાકા, પગારની જરૂર નહીં. બંને જણા મૂંઝવણ મૂક્યા. આજે માકાણી દરથી ચાર ડબ્બા અખંડ જ્યોત ઘી માં લાવી છે. અમે કોઈ લાવતા નથી પહેલાં, લાવે છે માં. અમે તો ખાલી ચીઠીના ચાકર છે, ટપાલીનું કામ કરીએ છીએ મિત્રો. પણ દિન પ્રતિદિન દરેક ભાઈ બહેનો આવતા રહેજો, કંઈ કામ પડે તો મહારાજની સલાહ સૂચન લેજો, એ તમને રસ્તો કાઢી આવશે. જય મહાકાળી. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ કિરીજી ગુરુ, શ્રી બળદેવ કિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ સુધી યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024 રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી, પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો સંગીતકાર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાના મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય મા મેલડી માતા.
प्रांतिज प्राइम। प्रांतिज खाते पहलू अद्यतन तमाम सुविधाओ युवक राज डेवलपर्स निर्मित कॉमर्शियल शॉपिंग सेंटर एटले के प्रांतिज प्राइम पहलू रेरा अप्रूवर शॉपिंग बदी ज सुविधाओ थी सज। आकर्षण एलिवेशन, बेसमेंट पार्किंग, एक मेडिकल स्ट्रक्चर लिफ्ट, बे रेग्युलर लिफ्ट, दरेक यूनिट मा वॉशरूम, फायर सेफ्टी थी सज अने रेडी पोजिशन। दरेक ग्राहक वेपारियों ने परवड़े तेवी नजीवी किंमत। हॉस्पिटल, होटल, नास्ता हाउस, प्रोविजन स्टोर, डेरी पार्लर सहित ना तमामे तमाम धंधाओ ने अनुरूप मौका नी जग्या। वहला ते पहला ना धोरणे हवे फक्त जूज यूनिट ज बाकी। फेस्टिव बुकिंग ऑफर, बुकिंग करावो दशेरा सुधी मा अने मेळवो यूनिट किंमत पर 5% डिस्काउंट। डिस्काउंट ऑफर तारीख 1/9/2024 थी 12/10/2024 सुधी। एक बार प्रांतिज प्राइम कॉमर्शियल शॉपिंग सेंटर नी अवश्य मुलाकात लो। स्थल प्रांतिज प्राइम, जनता पेट्रोल पंप नी बाजुमा, पोलिस स्टेशन नी सामे, सापर रोड, नेशनल हाईवे नंबर 48, प्रांतिज, जिलो साबरकांठा। मोबाइल नंबर 8511724403, मोबाइल नंबर 9909990161। હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ। ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ। દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે। કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો। સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 8509664 પટેલ। અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા। મોબાઈલ નંબર 9898084803। રાજ પટેલ।